નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન વિષય ચેપ્ટર એક વૈકલ્પિક પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે જવાબ આવે એ જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અથવા નિપજોની જલીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે બી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ લખાય છે જવાબ આવે સી પાણી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે આ પ્રક્રિયા કયા પ્રકારની છે સી સંયોગીકરણ પ્રક્રિયા આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કહ્યું તો એમાં હવે બી સી ઓ થ્રી કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે બી સંયોગીકરણ પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય એ ઉષ્માક્ષેપક શ્વસન પ્રકારની પ્રક્રિયા છે બી ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે છે તો તે પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય બી વિઘટન પ્રક્રિયા જસતની સલ્ફ્યુક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે આ રાસાયણિક ફેરફાર માટેનું સંતુલિત સમીકરણ કહ્યું એમાં આવશે એ ફોર સમીકરણ જેડેન એસઓ ફોર વત્તા એચ ટુ સીએ સી ઓ થ્રી એસ ઉષ્મા સીએ સી સીએઓ એસ વત્તા સીઓ ટુ જી પ્રક્રિયા કેવા પ્રકારની કહી શકાય સી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ એ જીસીએલનું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ બી એ જીસીએલનું એ જી અને સીએલમાં વિઘટન થવાથી શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ ઉપયોગી છે તો એમાં આવશે સી એ અને બી બંને કોપર કરતાં વધુ સક્રિય તત્વો કયા છે ડી જીંગ જસત અને લેડ સિશુ જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રકારની કહી શકાય સમીકરણ પ્રક્રિયાનો પ્રકાર તો તેમાં બી દ્વિવિસ્થાપિત રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય ડી જો તાંબાના ભૂકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનો જામી જાય છે જવાબ આવે એ કોપર ઓક્સાઇડ જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયાને કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય પ્રકાર જણાવી રેડોક્સ ધાતુની સપાટી પર ભેજ એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે એક ક્ષારણ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને ખોરા થતા બગડી જતા અટકાવવા માટે એમાં કયા પદાર્થોનો એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે બી ઉદભવે છે એ અવક્ષેપ એલ વત્તા એચ એલ સમીકરણ એ એલ સીએલ થ્રી વત્તા એચ ટુ નું સમતુલિત સમીકરણ કયું જવાબ આવે બી ટુ એલ સિક્સ એચ સીએલ ટુ એ એલ સીએલ થ્રી થ્રી એચ ટુ ચૌદસ ગ્રામ હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોવાની હાજરીમાં મળે છે તો ઉદ્ભવતા પાણીનો દળ કેટલો એ નેવું ગ્રામ લેડ સલ્ફેટનું સૂત્ર કયું સી ફોર પ્રક્રિયા થ્રી ઓ ટુ જી વધતા ટુ એચ ટુ એસજી સમીકરણ ટુ એચ ટુ વધતા ટુ એસ ઓ ટુજી માં રિડક્શન કરતા કોણ જવાબ આવે સી એચ ટુ એસ રાસાયણિક રીતે કાટ એ ખાલી જગ્યા સી હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ નીચેની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબમાં આવશે બી એટલે બીજું અને ત્રીજું દહન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા મિથેનના દહનથી ઉદ્ભવે છે સીસીઓ ટુ અને એચ ટુ ઓ બંને તેલ અને ચરબીયુક્ત ખોરાક લાંબો સમય પડી રહેવાથી કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય છે એ ઓક્સિડેશન સિલ્વરની કલાકૃતિઓને થોડા દિવસ માટે ખુલ્લામાં રાખવામાં આવે તો કયો પદાર્થ બનવાથી કાળે પડી જાય છે ડી એજી ટુ એસ જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્સર્જિત થતા વાયુની ઓળખ માટે જરૂર પડે છે પટ્ટી જ્યારે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે જવાબ આવે સી ચૂનાનું પાણી દૂધિયું બને છે નીચેની પ્રક્રિયા માટે શું સાચું છે તો એમાં આવશે જવાબ સી એક બે અને પછી આવશે ચાર તો એમાં આવશે આયન ધાતુનું ઓક્સિડેશન થાય છે પાણીનું રિડક્શન થાય છે પાણી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે નીચેનામાંથી શેમાં ઉષ્મા ઊર્જા ઉત્સર્જિત થાય છે એમાં આવશે એલપીજી નું બળવું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એચ ટુ વાયુની વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ડી આપેલી બધી જ એટલે સંયોગીકરણ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પ્રક્રિયા સીયુઓ વત્તા એચ ટુ સમીકરણ સીયુ વત્તા એચ ટુ ઓ માટે સાચું વિધાન કયું છે ઓક્સિડેશન કરતા જે એચ ટુ નું ઓક્સિડેશન થાય છે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે તત્વ એક્સ એ ભેજવાળી હવાથી અસર પામીને લાલ કથાઈ રંગમાં ફેરવાય છે અને નવું સંયોજન વાય ઉદભવે છે